જય જીનેન્દ્ર. ક્યારેક એવું પણ થાય છે આપણી સાથે કે આપણે જે ઈમેલ એડ્રેસ વર્ષો વર્ષ યુઝ કરતા હોઈએ એ ક્યારેક બદલવાનો અવસર પણ આવે. કેડીઓવસ્તી પત્રક એપ્લિકેશનમાં તમને જાણ જ છે કે તમારી લોગિન આઈડી એ તમારો ઈમેલ એડ્રેસ છે. જો તમારે એ બદલવાનો હોય અથવા તમારે બદલવો હોય તો તમારે ડેસ્કટોપ વર્ઝનના જે કેડીઓવસ્તી પત્રકની વેબસાઇટ છે એનાથી કરવું જરૂરી છે. આ તમે હેન્ડસેટથી પણ કરી શકો છો. એ કેવી રીતે કરવું એની જાણકારી આ વિડીયો દ્વારા આપવામાં આવેલ છે. તમારા હેન્ડસેટમાં જે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરો. એમાં kdovp.com પર જવું. આ કેડીઓ વસ્તી પત્રકની વેબસાઇટ છે જેમાં નીચે સૌથી લોગિન બટન આપવામાં આવ્યું છે. અહીં લોગિન કરું. તમારું લોગિન ઈમેલ એડ્રેસ નાખું અને પાસવર્ડ નાખું. અહીં લોગિન બટન પર ક્લિક કરું. આ આપણે લોગિન થઈ ગયા. હવે અહીં જે આ ત્રણ ટપકા છે અહીં એને ક્લિક કરું અને નીચે રિક્વેસ્ટ ડેસ્કટોપ સાઇટ આ જે છે એ બટનને ક્લિક કરું. આ કેડીઓવસ્તી પત્રકની વેબસાઇટ જે ડેસ્કટોપ અથવા લેપટોપ પર ખુલે એ પેજના ફોર્મેટમાં ખુલેલી છે. એને તમારે એનલાર્જ કરવી અને ઉપર જે હોમ પછી જે માય હોમ બટન છે એમાં માય હોમને ક્લિક કરું. એમાં નીચે આ અકાઉન્ટ સેટિંગ બટન છે એને ક્લિક કરું. અહીં બે ઓપ્શન આપવામાં આવેલ છે, પાસવર્ડ અને ઈમેલ. એમાં ઈમેલ એડ્રેસની સામે જે એડિટ બટન છે એને ક્લિક કરું. અહીં મેં ક્લિક કર્યું. અહીં સિક્યુરિટી માટે તમારો પાસવર્ડ પરત નાખો જેનાથી તમે લોગિન કરેલ છે, અને પછી નીચે જે ચેન્જ ઈમેલ બટન છે એને ક્લિક કરવું. આ બટન ક્લિક કરવાથી તમારી કરંટ લોગિન ઈમેલ એડ્રેસ તમને દેખાશે. અહીં નીચે ન્યૂ ઈમેલ એડ્રેસમાં તમારે તમારી જે નવી ઈમેલ એડ્રેસ તમને જે જોઈએ છે એ નાખવી, અને પછી પાછું નીચે ચેન્જ ઈમેલ એડ્રેસ જે બટન છે એને ક્લિક કરવું. આ મેં કર્યું. ચેન્જ ઈમેલ રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી, વી હેવ સેન્ડ અ વેરિફિકેશન ઈમેલ ટુ demo2@kdovasti.com. એટલે કે નવી ઈમેલ એડ્રેસ પર વેરિફિકેશન ઈમેલ મોકલવામાં આવેલ છે. અહીં મેં આને મિનિમાઇઝ કર્યું અને હું મારા જીમેલમાં ગયો. અહીં આ વેરિફિકેશન ઈમેલ આવી છે. ટુ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ પ્લીઝ ક્લિક હિયર. આ અહીં મેં ક્લિક કર્યું. આ પેજ આવ્યું એનો મતલબ એમ કે આ ઈમેલ એડ્રેસ ચેન્જ થઈ ગયો છે. જો તમને વેરીફાઈ જ કરવું હોય તો આને મિનિમાઇઝ કરો. કેડીઓ વસ્તી પત્રકની એપ્લિકેશનમાં જાઓ અને લોગઆઉટ કરીને પાછું લોગિન કરી જુઓ નવી ઈમેલ એડ્રેસથી. અહીં મેં ઓલરેડી લોગઆઉટ કરી રાખ્યું હતું એટલે હવે હું નવી ઈમેલ એડ્રેસથી લોગિન કરું છું. અને પાસવર્ડ જે જૂનો છે એ જ રહેશે કારણ કે આપણે પાસવર્ડ નથી બદલ્યો. આ મેં લોગિન કર્યું. આ મારું લોગિન થઈ ગયું. એનો મતલબ એમ કે મારી ઈમેલ એડ્રેસ જે નવી છે એ મારી લોગિન ઈમેલ આઈડી હવે બની ગઈ છે. આશા રાખીએ છીએ કે તમને અમારા વિડીયો ખૂબ જ ઉપયોગી થયા છે અને ઉપયોગી થતા રહેશે. ઈચ્છા છે અથવા આશા છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, કમેન્ટ આપો તમારા, જેનાથી અમે વધારે ને વધારે સારી સેવા આપી શકીએ તમને. ધન્યવાદ.